नमस्कार दर्शक दोस्तों, सूरत चैनल ना चूंटनी चक्रव्यूह कार्यक्रम अंतर्गत प्रस्तुत करिए छे कार्यक्रम टक्कर। टक्कर श्री नरोत्तम भाई पटेल साथे, टक्कर मंत्री श्री नरोत्तम भाई पटेल साथे, टक्कर 77 वर्षनी वये पण सेवाना अभिगमने वरेला एवा श्री नरोत्तम भाई पटेलनी साथे आजनी वातनी शुरुआत करीशुं। नरोत्तम भाई, आपनुं हार्दिक स्वागत छे सूरत चैनलना टक्कर कार्यक्रममां। नमस्कार, आभार। नरोत्तम भाई, सौथी पहेलो प्रश्न छे, મોટે ભાગે જાહેર જનતામાં ચર્ચાનો વિષય તમને ટિકિટ મળી હતી તે પહેલા બન્યો હતો, તે 77 વર્ષની ઉંમરે પણ શા માટે વધુ એક વખત તમને ટિકિટ મળવી જોઈએ? કારણ કે ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી છે, જ્યાં બીજી કેડર હોય, જ્યાં સેકન્ડ લાઇન લીડરશીપ હોય, તે વખતે પણ સતત આ 5 ટર્મથી હું માનું છું કે ચૂંટાઓ છો અને 6થી ટર્મ માટે તમે 4 ટર્મથી તમે ચૂંટાઓ છો અને 5મી ટર્મમાં કે તમે ફરી પાછું એક વખત ઉમેદવારી પત્ર ભરવાનું પસંદ કર્યું છે, એટલે સ્વાભાવિક રીતે જ લોકોને પ્રશ્ન ઉપસ્થિત થાય, તો એનો યોગ્ય ખુલાસો શું છે? મિત્રો, ઉંમર અને આરોગ્ય આ બંનેને એક સાથે સમજવા જોઈએ. મારે આભાર માનવો છે સુરત ચેનલના મિત્રોનો, વૈસે નિખિલ મદ્રાસીનો, કે એમણે આ પ્રશ્ન મને પૂછ્યો. મારી ફિટનેસ કેટલી છે એ મારું આરોગ્ય કહી શકે. મારી ઉંમર ઘણી વખતે 50 વર્ષ કે 40 વર્ષની ઉંમરે પણ માણસની ફિટનેસ જતી રહે છે, એ આરોગ્યનું સચવાતું નથી. અને કોઈ પણ માણસ એમ ન કહી શકે કે એનું આરોગ્ય કેવું રહેશે. ગઈ વખતે હું જ્યારે ચૂંટણી લડતો હતો ત્યારે મને દાખલ થયો, ત્યારે મને એવો ખ્યાલ હતો કે હું આવતી વખતે 76 વર્ષ પૂરા કરીશ. ત્યારે મારા મનમાં એવા વિચારો આવતા હતા કે હવે કુદરતે મારું આરોગ્ય કેવું સત્વ છે એ હું કહી શકું નહીં. સામાન્યતઃ 76 વર્ષની ઉંમરે માણસ ટોટલી રિટાયર્ડ થવાનો વિચાર કરે, પણ મને તો મારી એનર્જી જેટલી 5 વર્ષ પહેલાં હતી એટલી ને એટલી એનર્જી દેખાઈ. મારા મિત્રો, મારા શુભેચ્છકો તમારા અનુભવનો ઉપયોગ કરવા માગે, ખબર નહીં 84 વિધાનસભામાં 16 લાખ કરતાં વધારે મતદારોમાં ચૂંટણી લડીને અનુભવી થયેલા નરોત્તમભાઈને વારંવાર શુભેચ્છકો એમ ઈચ્છતા હતા કે મારે ફરી ચૂંટણી લડવી જોઈએ. પણ મેં મારા મનમાં એક મર્યાદા બાંધી હતી કે મને મારી પક્ષના મોવડીઓ મને ટિકિટ આપશે તો હું લડીશ. હવે એમને મારું ચેકઅપ કરવાનું છે કે હું ફિઝિકલી કેવો છું, મારું નોલેજ કેવું છે, મારું વર્તન કેવું છે, મારો લોકો સાથે વ્યવહાર કેવો છે, ભારતીય જનતાને અનુરૂપ હું કામ કરું છું કે કરી શકીશ કે નહીં, એ આ બધું મારો અભ્યાસ કરવાની જવાબદારી ઉપરના નેતાઓની છે. એમણે મને અભ્યાસ કર્યા પછી આ વખતે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી મેં મારા કોઈ પણ નેતાને ટિકિટ માટે દબાણ કે આગ્રહ કર્યો નથી, વિવશ બી કોઈને કર્યા નથી. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી યુવાનની વ્યાખ્યામાં કદાચ મને ફિટ ગણ્યો હશે, અમારા ફળદુ સાહેબે મને ફિટ ગણ્યો હશે, અને હું ફિટ છું એ બી હું પ્રજાને કહું. કારણ કે હમણાં મેં અઠવાડિયા પહેલાં મેં મારા આખા બ્લડ રિપોર્ટ કઢાવ્યા હતા, 50 પ્રકારના રિપોર્ટ કઢાવ્યા, ટોટલી હાર્ટના કઢાવ્યા, ચેસ્ટના કઢાવ્યા, બ્લડ પ્રેશરના કઢાવ્યા, મારી કિડનીના યુરિન ટેસ્ટ, હોમિયોગ્લોબિન, મતલબ કે 50માંથી 50એ 50માં આઈ વોઝ વેરી મચ નાઇસ, એટલે હું એકદમ ફિટ હતો. એટલે મને હસવું આવ્યું કે મારી ઉંમરને વાતો કરનારા વર્તમાનપત્રોમાં ઘણા લખનારા લોકોને આ મારો આરોગ્યનો રિપોર્ટ કેટલું ખોટું પાડે છે, એના ટેસ્ટ હું આપું છું તો 1000 કિલોમીટરની મુસાફરી કરું તો હું હાજી આવીને થાકી જતો નથી, હાજી આવીને પણ હું કામ કરવા માટે અનુકૂળ એવું મારું આરોગ્ય દેખાય છે. એટલે મતલબ કે કોઈ કોઈ વખતે મારી પરીક્ષા આપવી જોઈએ અને હું આપું છું, અને આરોગ્ય મારું ફિટ હોવાના કારણે મારા પક્ષના નેતાઓએ મને પસંદ કર્યો છે. એમાં અનુભવ પણ આવી જાય, મારું કામ કરવાની પદ્ધતિ આવી જાય, લોકોની ફરિયાદો હોય તો પણ ત્યાં ભેગી થયેલી હોય કલેક્શન, એ તો ત્યાં બોક્સ છે કે નરોત્તમભાઈ કામ કરી શકે છે કે નહીં, નરોત્તમભાઈ કેવો માણસ છે. અને એટલે મારા નેતાઓએ મને ફિટ ગણ્યો, આરોગ્યવાળી ડૉક્ટરોએ એમની લેબોરેટરીમાં ફિટ કર્યો, અને નેતાઓએ મને ચૂંટણી લડવા માટે ફિટ કર્યો,
અને એના કારણે હું ચૂંટણી લડું છું. દર્શક મિત્રો, નરોત્તમભાઈ પટેલ કહે છે કે હું આરોગ્યની દ્રષ્ટિએ સંપૂર્ણ ફિટ છું અને તેનું પ્રમાણ જો કોઈને પણ જોઈતું હોય તો તેમણે કરાવેલા ટેસ્ટ ઉપરથી તેમનો આરોગ્યનો જે રિઝલ્ટ છે તે આપણે જાણી શકીએ છીએ. કાર્યક્રમમાં આગળ વધી આપણે વાત કરી રહ્યા છીએ ઉધના વિધાનસભા મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી નરોત્તમભાઈ પટેલ. બીજો પ્રશ્ન જે સૌથી વધારે આ ચૂંટણી પહેલાં ચર્ચાતો હતો, એક તમારા આરોગ્યનો પ્રશ્ન, અને બીજો પ્રશ્ન તમને કઈ બેઠક પરથી ચૂંટણી લડવાનું ગમશે? નેચરલી તમે જ્યાં રહેતા હો તે મતક્ષેત્રમાંથી લડવા મળે એ મજૂરા મતક્ષેત્ર, અને એ મજૂરા મતક્ષેત્રમાં બહુ સકારાત્મક પ્રતિભાવ મળી શકે કારણ કે ઉજળિયાત વર્ગ છે, ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક અહીં બહુ મજબૂત છે. તે છતાં પણ તમારી પસંદગી ઉધના મતક્ષેત્રમાં કરવામાં આવી. તમારો જવાબ હું જાણું છું કદાચ કે ઉધના મતક્ષેત્ર બી 84માં જ હતો એટલે એવો કંઈ બીજો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તે છતાં પણ તમને કદાચ ન ગમ્યું હોય એવું બની શકે, એ વાત સાચી? બિલકુલ નહીં. મારી માગણી પ્રમાણે, મારી રજૂઆત પ્રમાણે, અગર જો મારે ચૂંટણી લડવી પડે તો મારે 84 વિધાનસભા ક્ષેત્રના 8 જે ભાગ પડ્યા છે, 8 વિધાનસભાઓ જે બની છે, એનો કોઈ એક ભાગમાં મારે લડવી જોઈએ. કયો હોઈ શકે એ સહજ ભાવે જોઈએ. તો વરાછાને વિસ્તાર મારાથી દૂર રહે છે તો ત્યાંના નાગરિકોને મને એપ્રોચ કરવાનું મુશ્કેલ લાગે. નજીકમાં હોય તો મારો મજૂરા છે અને ઉધના છે. લિંબાયતે સહજ પર પ્રાંતિયો માટે સહજ સ્વાભાવિક છે, અને સૌરાષ્ટ્રના અને બાકીના જે વિસ્તારો છે એની અંદર સૌરાષ્ટ્રના ઘણા કાર્યકર્તાઓ મેચ્યોર થયા છે. મારે ક્યાં લડવું જોઈએ હું વિચારતો હતો, લડવું પડે તો મજૂરા સૌથી સરળ સીટ છે. એટલું જ નહીં, મો સાથે સાથે કહી દઉં કે મારી જેટલા સેગમેન્ટ વળ્યા છે, જેટલી નવા નામાંકન પ્રમાણે સીમાંકન પ્રમાણે જેટલા બ્લોક પડ્યા છે વિધાનસભાના, દરેક બ્લોકમાં ઓછામાં ઓછા 35,000 લીડ મારો જૂનો બોલે છે કોઈ પણ બ્લોકનો, અને વધુમાં વધુ 72,000 બોલે છે. એટલે હું કોઈ પણ બ્લોકમાં ચૂંટણી લડવા જાઉં તો હું સલામત છું. પણ મારે લડવી જોઈએ ક્યાં તે મેં પસંદ કર્યું કે મારે મજૂરા અને ઉધનામાં લડવું જોઈએ. તો મેં મારા નેતાઓને મેં રજૂઆત કરી કે મજૂરામાં તો મારા સિવાયના 40 ઊભા છે, 40માંથી કોઈ પણ ચૂંટણી લડે તો જીતી શકે એટલો સરળ વિભાગ છે. જાગૃત નાગરિકો છે, વેપારીઓ છે, અને એમાં તો માખણમાં સોય નાખે અને જેટલી તકલીફ પડે એવી તકલીફ છે જીતવામાં. ભાજપ જીતે જ, એટલે એમાં મને મારી શક્તિ વાપરવાનો કોઈ અર્થ નથી. મેં એટલે આને છોડી દીધો ફોર અધર્સ, કે જે નવા આવે ઉમેદવારો તો એ લોકોને કોઈ તકલીફ ના પડે. બીજો ભાગ મેં ઉધનાનો આગ્રહ કર્યો. ઉધનાનો આગ્રહ એક તો નજીકનો છે, બીજો ત્યાં આગળ ઉત્તર ભારતના લોકો રહે છે, ત્યાં ઓરિસ્સાના લોકો રહે છે, ત્યાં મહારાષ્ટ્રના લોકો રહે છે, ત્યાં ગુજરાતીઓ ઘણા બધા સંખ્યામાં રહે છે, અને ત્યાં આગળ ઓરિસ્સાના બધા લોકો જે ભેગા થાય, અન્ય લોકો, મુસ્લિમ લોકો રહે છે. આ બધાઓને કોઈ એક ઉમેદવાર પસંદ પડે તો એવું બધાઓને જો કોઈએ વધારે સમન્વય કરીને જો કોઈએ કામ કર્યું હોય તો મેં 84માં કર્યું હતું અને બધા મારા મતદારો હતા, એટલે મેં પસંદ કર્યું કે મારે ત્યાં જવું જોઈએ. 70,000 ગુજરાતીઓ છે, 45,000 મરાઠી છે, 35,000 યુપીના છે, 18-19,000 ઓરિસ્સાના છે. આમાં કોઈ એક કોમ્યુનિટીના માણસને તકલીફ પડે, મારા ભાજપના નવો ઉમેદવાર મૂકી હતો, કોઈ કોઈના ઉપર હામી થઈ જાય તો હું જૂનો નિશાળીઓ ત્યાં અનુકૂળ હતો, અને એટલે મેં કહ્યું કે બધા મારા મતદારો છે, ટેવાયેલા છે, મારી સાથે પ્રેમભાવ રાખે છે, તો હું ત્યાં જાઉં તો મારી ભાજપની સીટ જળવાઈ રહે. હા, મેં સાંભળ્યું હતું, સાચું હોય કે ખોટું હોય મને ખબર નથી, પણ કોંગ્રેસને ખૂબ ગલગલિયા હતા કે લોકસભાની સીટ લડનારો રાજપૂત, ધનસુખ રાજપૂત, એને એમ હતું કે અહીંયા મજબૂત ભાજપનો ઉમેદવાર ના આવે તો હું આ સીટ પડાવી લઉં. અને મને પણ થોડીક શંકા પડી હતી કે કદાચ હરિભાઈમાં મારો કાર્યકર્તા ઉણો ના ઉતરે, એટલા માટે મેં ત્યાં પસંદ કર્યું કે ત્યાંથી કોંગ્રેસને અંદર દાખલ થતી અટકાવવાનું જવાબદારી મેં લીધી છે. સામે ચાલીને મેં આ જવાબદારી લીધી છે, અને મારે કહેવું જોઈએ કે મારા મોવડી મંડળે મારી વાત સમજ્યા અને એમણે કહ્યું કે નરોત્તમભાઈને ત્યાં લડાવો.
હું તો પુણામાં પણ લડી શક્યો હોત, કારણ કે ત્યાં 60,000 વોટથી હું આગળ લડી શકેલો હતો અને કામરેજ સીટ ઉપર પણ મને લડવાનો કોઈ પ્રોબ્લેમ નથી. મને સુરતની મારી 8 બેઠકો છે, 8માંથી હું કોઈ પણ જગ્યાએ લડીને જીતવા માટે કોઈ પ્રોબ્લેમ નહોતો, કારણ કે લોકોને મેં કોઈ દુઃખી કર્યો નથી, લોકોએ મને દુઃખી કર્યો નથી. ફક્ત જે કંઈ હતું અમારા વર્તમાન પત્રોના મિત્રો કહેતા કે મારી ઉંમર થઈ, પણ હું મારી ઉંમરનું આરોગ્ય એ અમારા મંત્રીમંડળના હસતા હસતા મિત્રો કહે છે કે નરોત્તમભાઈ તમારા આ ઉંમરે તો ખબર નહીં અમે ક્યાં આવીશું, આમ ઘણી વખતે હસતા હસતા કહે છે. મીન્સ દે પ્રિફર માય હેલ્થ અને આરોગ્ય, મને તકલીફ નથી. અને આપ જુઓ છો હું હંમેશા ફરતો હોઉં છું, કામ કરતો હોઉં છું, એટલે આરોગ્ય એ મારો વિષય નથી. અને જીતવાની માટે હું મને મારી પાર્ટી ઊભો રાખ્યો છે, મારી શક્તિ પ્રમાણે હું ત્યાં આગળ ભાજપનું રક્ષણ કરીશ. અને કોઈ અસામાજિક તત્વોને દાખલ થવા માટેનો જે વિસ્તાર ત્યાંથી શરૂ થાય છે એને અટકાવવા માટેની જવાબદારી હું લઈશ. જે તમારો છેલ્લો જવાબ છે તેમાંથી એક પેટા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ક્યાંક તમને પણ એવું લાગતું હતું કે ઉધનામાંથી કોઈક બીજો પગ પેસારો કરી જાય જો તમે નહીં હો તો, એનો અર્થ કે ક્યાંક તમને બધાને આ વખતે આ 12 વિધાનસભા મતક્ષેત્રમાં ભીતિ છે કે કોઈક ને કોઈક તો એન્ટ્રી જરૂરથી મારશે, અને કદાચ 3-1 સીટો તમે પણ અંદરથી ઓછી ગણો છો કે આ મતક્ષેત્રની અંદર કોઈ ચોક્કસ કારણસર સીટ ઘટી શકે, આ ગભરાટ કેટલો વ્યાજબી છે? જુઓ, એક વસ્તુ છે, આ ચૂંટણી છે, કોન્ટેસ્ટ કરવાનો છે. કોંગ્રેસ પણ ઘણા બધા દરવાજા ઠોકી રહી છે અને તમે જુઓ છો કે પ્રચાર કરવાના એમની માધ્યમો અને એમની ઇન્ટેન્સિટી એમણે વધારી દીધી છે. જીપીપી ગપ્પા પાર્ટી પણ મેદાનમાં આવી છે, કોઈ પણ રીતે ભાજપને નુકસાન કરવાનું એમની વૃત્તિ છે. એવા સંજોગોમાં મને મારી શક્તિ પ્રમાણે જે દરવાજો નબળો હોય ત્યાં જઈને બેસવાની મને તક મળવી જોઈએ, કે જેથી હું ભલે શહીદ હોય કે ગમે તે હોય, પણ હું એક વીર યોદ્ધાની જેમ ભાજપના કાર્યકર્તા તરીકે હું એ દરવાજે બેઠો છું. જે દરવાજામાંથી એમની એન્ટ્રી થવાની શક્યતાઓ એ જોઈ રહ્યા હતા, એ દરવાજો હું બંધ કરી રહ્યો છું. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ શ્રી નરોત્તમભાઈ પટેલ સાથે, જેઓ ગુજરાત સરકારના મંત્રી પણ છે અને ઉધના મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. નરોત્તમભાઈ, જ્ઞાતિ જ્ઞાતિનું સમીકરણ, આપે પણ આપના જવાબમાં જણાવ્યું કે આટલા ગુજરાતીઓ, આટલા મુસ્લિમો, આટલા મરાઠીઓ, એનો અર્થ કે ક્યાંક પણ ટિકિટની પસંદગીની અંદર જાતિ જ્ઞાતિની ગણતરી થતી હોય છે. મુખ્યમંત્રીશ્રીએ પસંદગી કરતી વખતે બહુ સાવચેતીપૂર્વક આ વખતે જ્ઞાતિ જાતિના સમીકરણો વધુ પડતા ધ્યાન રાખવામાં આવ્યા છે, તે વાત સ્પષ્ટપણે ખ્યાલ આવી જાય છે. તેની સાથે સાથે તેમણે વધુ કોઈને ડિસ્ટર્બ ન કરવા એ રીતે રિપ્યુટેશન થિયરી પણ ચલાવી છે, જેમ લાગતું હતું કે નો રિપ્યુટેશન થિયરી આવી જશે, પણ આપ છો, કિશોરભાઈ વાકાવાલા છે, રંજીતભાઈ ગિલીટવાલા છે, નાનુભાઈ વાલાણી છે, કોઈને પણ બદલ્યા વગર સીધે સીધી 1 બેઠકો તેમને સોંપી દીધી છે, એટલે ક્યાંક એમને પણ છૂપો ડર કે ગભરાટ કે ભય હોઈ શકે. આમ આ જ્ઞાતિ જાતિનું સમીકરણ રાજકારણને બિલકુલ ખાઈ જાય છે એ અત્યારે સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે. એટલે એક આ પ્રશ્ન જ્ઞાતિ જાતિના સમીકરણનો, અને બીજો પ્રશ્ન શા માટે આટલું બધું સિક્યોર્ડ વર્તન મુખ્યમંત્રી રાખી રહ્યા છે તે સમજાતો નથી. જો મિત્રો, હું એક વાત મારા સુરતના નાગરિકોને કહું છું કે ન પહેલાં પણ હું કોઈ જ્ઞાતિમાં માનતો હતો અને જ્ઞાતિના આધારે ફક્ત ચૂંટણી લડવી એ મારો વિષય મેં બનાવ્યો નથી, અને એટલા માટે તો હું 84માં ટકી શકું છું. મેં આપની સાથે વાત કરી એમાં મેં જ્ઞાતિની વાત નથી કરી, મેં પ્રદેશોની વાત કરી છે. જ્ઞાતિ એટલે પટેલ, વાણિયા, બ્રાહ્મણ, દરજી, પ્રજાપતિ, એને જ્ઞાતિ કહેવાય. મેં એમ કહ્યું કે ઓરિસ્સા, મેં એમ કહ્યું કે ઉત્તર પ્રદેશ, મેં એમ કહ્યું કે મહારાષ્ટ્ર, મેં એમ કહ્યું કે ગુજરાત, આ જ્ઞાતિની વાત નથી. એની અંદર કોઈ પણ કોમ્યુનિટી હોઈ શકે, ગુજરાત એટલે ત્યાં મુસ્લિમો બી હોઈ શકે, હિન્દુઓ બી હોઈ શકે, ઠાકોરો બી હોઈ શકે, લોહાણા બી હોઈ શકે, પટેલ પણ હોઈ શકે. આઈ નેવર ટોક લાઈક ધીસ. અને એટલા માટે મારું આ બધાની હાથેનો જે ગરોબો છે એ ગરોબો બહુ ઓપન છે, અને એટલે તો હું આ બધી જ જ્ઞાતિઓમાં હંમેશા કામ કરું છું અને જ્ઞાતિઓ બધી મારી સાથે કામ કરે છે. એટલે જ્ઞાતિ નહીં, બધા રાજ્યો, સ્ટેટના બધા જ લોકો મારી સાથે કામ કરી શકે છે અને હું એમની સાથે કામ કરું છું. એટલે એ ભારતીય જનતા પાર્ટી સહજ ભાવે ઉપયોગ કરે છે એવું નથી, એ જ્યાં આગળ ખૂબ એવું કોમ્પ્લિકેશન હોય ત્યાં આગળ ઉપયોગ થયો હોય, દેટ ઇઝ અ સમથિંગ. બાકી મારા કેસમાં, મારી 84માં આ ફોર્મ્યુલાનો ઉપયોગ પહેલાંય નહોતો થયો, આ વખતે હું જ્યાં લડું છું ત્યાં એના લીધે મને ત્યાં ઊભો રાખ્યો છે એવું નથી. મારી ત્યાં જ્ઞાતિનો એટલો મોટો બેઝ જ નથી,
ગુજરાતીઓ છે, પણ ગુજરાતી હું એકલો ગુજરાતી નથી. યુપીના લોકો ગુજરાતીઓ કરતાં વધારે ચાહે છે, ગુજરાતી લોકો બધા કરતાં વધારે ચાહે છે, મહારાષ્ટ્રીયન લોકો એટલો જ વધારે ચાહે છે. એટલે મારા માટે આવો કોઈ વિષય ઊભો થયો હોય એવો મને અનુભવ બી નથી, અને હું હજુ ઊભો એવો અનુભવ કરવા નહીં દઈશ કોઈને. મુખ્યમંત્રીશ્રીનું સિક્યોર્ડ વર્તન પસંદગીની અંદર ઉમેદવારોની પસંદગી, જો ડિસિપ્લિન ન રાખવામાં આવે ને તો રાજકારણમાં સ્વતંત્રતાના બદલે સ્વચ્છંદતા આવી જાય છે. મારો ખ્યાલ છે કે આપ ખ્યાલ આવતો હશે કે સ્વચ્છંદતા એટલે એક વખતે સિક્યોર્ડ ન રાખે તો એને એટલું લાઇટ અને ઇઝી ટોનમાં ડિસ્કશન કરવામાં શેરીઓમાં આવે કે બીજાના ઘરમાં શોક ઊભો થઈ જાય. માટે એને એક તો ખૂબ નજીકના ટાઈમમાં લઈ જવો પડે, ઇટ્સ અ ફંડામેન્ટલ. બીજું, એને સિક્યોર્ડ રીતે ન કરે તો ગમે ત્યારે તમે જુઓ તો હમણે ચૂંટણીના ડિક્લેરેશન રિઝલ્ટ થયા તો તરત જ એક કે બે જગ્યાએ એના કોમ્પ્લિકેશન ઊભા થયા, બીજા બધા ઊભા નથી થયા, અને પછી એટલો ટાઈમ બી ના મળે. એટલે એ એનો એક લાભ લેવાનો હોય છે, અને એ રાજકીય પદ્ધતિ છે. સીએમ સાહેબ ખૂબ દીર્ઘદૃષ્ટિવાળા છે. મને લાગે છે કે એનાથી વધારે ફૂલ પ્રૂફ પદ્ધતિ કોઈની પાસે નથી. કોઈ અન્ય નેતાઓની તો ધીરજ ખૂટી જાય, પણ આની તો ધીરજ નથી ખૂટતી, આની હિંમત નથી ખૂટતી, અને આની બુદ્ધિ પણ નથી ખૂટતી. એને જે કોઈ આયોજન મુખ્યમંત્રી કરે છે પરફેક્ટ કરે છે. નરોત્તમભાઈ, પ્રશ્ન એટલા માટે પૂછવા પડે છે કે જેથી વધુ સારી રીતે આપણે લોકોને અને જનતાને વાત સમજાવી શકીએ. ક્યાંક જૂથબંધીની વાતો હોય, ક્યાંક ગુટબંધીની વાતો હોય, ક્યાંક નરોત્તમભાઈ પટેલ અને સીઆરભાઈ પાટીલે જૂથબંધી સમેટી લીધી, ક્યાંક કોઈકની સાથે તડજોડ કરી નાખી, આવી બધી વાતો સતત સમાજની અંદર વહેતી થયા કરે છે. ટિકિટો વેચાઈ ગઈ, નરોત્તમભાઈને ગ્રુપને આટલી ટિકિટ મળી, પ્રવીણભાઈ ગ્રુપને આટલી મળી, સી આર પાટીલજીના અને પુર્ણેશભાઈના ગ્રુપને આટલી મળી, આવું બધું જે ચર્ચાતું હોય છે એવું ખરેખર હોય છે ખરું? હું આપને આ બધા વર્તમાન પત્રોના મુકેલા કન્સેપ્ટ છે. આપે કદી મને અને સી આર પાટીલને ઉલ્લેખ કર્યો, વિવાદ કરતા સાંભળ્યા છે? અગર હા તો મને કોટ કરો, અગર ના તો. અને મારા મનમાં નિખિલ મદ્રાસીને ટિકિટ આપવાની એક ભાવના હોય, અને કોઈને નરેશ પટેલને ચૂંટણીમાં ટિકિટ આપવાની, એમાં ખોટું કંઈ છે નહીં. બંને કોમ્પિટન્ટ હોય છે, પણ કોઈકને મળે ને ન મળે ત્યાર પછી વિવાદ અમારો રહેતો નથી. અને જૂથબંધી ને ગુટબંધી એ વાતો છે ને વર્તમાન પત્રોમાં વધારે ઊભી થાય છે. અમારા ત્યાં એટલું બધું નથી હોતું જેટલું આપણે વાંચીએ છીએ. જૂથબંધીની વાતો પહેલાં થાય છે અને પછી અમને ખ્યાલ આવે છે કે આને જૂથબંધી કહેવાય, વિહાર છે. એના પછી અમને વિચાર કરતા કરી મૂકે છે કે આવું કંઈક તો નથી થયું ને, હકીકતમાં એવું નથી. તમે થોડાક આપના રાજકીય અનુભવ વિશેની વાત કરીએ. આપે અલગ અલગ ટર્મની અંદર અલગ અલગ મંત્રી પદ અલગ અલગ ખાતાની અંદર સંભાવ્યું. જે છેલ્લું ખાતું હતું એના પહેલાં હું માનું છું કે માર્ગ અને મકાનનું ખાતું હતું, એ પહેલાં પાણી અને પુરવઠાનું ખાતું હતું. હમણાં તમારી માસ્ટરી, તમારી જે ઇજનેર તરીકેની જે ભૂમિકા છે તે કેટલી કારગત નીવડી? મિત્રો, હું કોન્ફિડન્સથી કામ કરું છું, હું નિષ્ઠાથી કામ કરું છું, હું સતર્ક થઈને કામ કરું છું. હું જે કંઈ કામ કરું છું તે મારા સંસ્કારોમાં આવેલી એક સિસ્ટમ છે, તે મારા પરિવારમાંથી શીખેલું છે એનો ઉપયોગ કરું છું, મારા સંઘ પરિવારમાંથી મને શીખવા મળ્યું છે એનો ઉપયોગ કરું છું, મારા એજ્યુકેશનમાંથી મને જે સંસ્કારિતા મળી હતી એનો ઉપયોગ કરું છું, અને અલ્ટિમેટલી હું નિષ્ઠામાં બહુ પક્કો છું, અને ઓનેસ્ટીમાં હું મક્કમ છું. આના કારણે હું કોઈ પણ કામ હાથમાં લઉં છું તો મને કોઈ અગવડતા પડતી નથી. મેં માર્ગ મકાન ખાતું હાથમાં લીધું તો એને સફળ બનાવવા પ્રયત્ન કર્યો. અને મને યાદ છે વર્ષો પહેલાંનું, નરેન્દ્ર મોદી જ્યારે મહામંત્રી હતા ત્યારે હું જ્યારે એમને મળવાનું અમારું થયું હતું ને અમે ચર્ચા કરતા હતા, ત્યારે એમણે એક વાક્ય બોલેલા, કદાચ એ ભૂલી ગયા હશે. એમણે કહ્યું કે નરોત્તમભાઈ, તમે જ્યારથી માર્ગ મકાન ખાતાને મંત્રી હતા ત્યારે અમને ખબર પડી કે આવું કોઈ સારું ખાતું છે. ઇટ વોઝ સર્ટિફિકેશન ફ્રોમ નરેન્દ્ર મોદી. એક એ, અને તે પછી હું પાણી પુરવઠાનું ખાતું મને આપ્યું. પાણી પુરવઠાના ખાતુંમાં મેં ચેલેન્જ ઉપાડી લીધો હતો, અને એક મંત્રી તરીકે અને મુખ્યમંત્રીઓની સાથે રહીને મેં જે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતને પાણી આપવા માટેની જે મહેનત કરી, યોજના કરી, આયોજન કર્યું,
અને મુખ્યમંત્રીઓએ મને જે ફંડ આપ્યું, નરેન્દ્ર મોદીએ જે ફંડની ફાળવણી કરી, એના કારણે ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દીધો અને આજે એનો મને ગૌરવ છે. એના કારણે હું સૌરાષ્ટ્રના લોકોના હૃદયમાં હું વસું છું. આજે સૌરાષ્ટ્રના લોકોના સામે મારી સામે સૌરાષ્ટ્રનો ઉમેદવાર જ્યારે જ્યારે ચૂંટણી લડે છે ત્યારે લડી શકતો એટલા માટે નથી કે હું એમના હૃદયમાં છું અને એના કારણે લોકો મને સમર્થન કરે છે. અને ગઈ વખતે પૂર આવ્યું એના બાના નીચે કોંગ્રેસે કાગા રોડ કરી મૂકી અને મને હરાવવા માટે ઘણા બધા પર્યાય ઊભા કર્યા, પણ સૌરાષ્ટ્રના અને ગુજરાતના અને સુરતના મારા નાગરિક મિત્રોએ મને ઉપાડી લીધો અને હું 3.5 લાખ વોટથી જીતી શક્યો, એ શું બતાવે છે. બીજું કે મેં સિંચાઈ ખાતું મારી જોડે આવ્યું તો મેં ચેક ડેમો બાંધ્યા. ચેક ડેમો બાંધીને ગુજરાતના ખેડૂતોની જે 9000 કરોડની આવક હતી એની અંદર પણ મારાથી બને તેટલું મેં પ્રદાન કર્યું અને ખેતરોની અંદર કૂવાઓમાં પાણી આવ્યા, રોકાયો, લોકો પોતાના ખેતરોથી પાણી લઈ જઈ શક્યા, એ કર્યું. મેં સુભલામ કેનાલ કરાવી મુખ્યમંત્રીના સહયોગથી, તો 335 કિલોમીટર લાંબી કેનાલ મેં 2 વર્ષમાં પૂરી કરી, 700 સ્ટ્રક્ચરો બાંધ્યા, 7000 કરોડ કરતાં વધારે ખર્ચ કરી નાખ્યો અને એના કારણે ગુજરાતમાં લીલોતરી કરી. મેં નર્મદાના પાણીને 1 મિલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાતને આપવા માટે મોટી મોટી 6-6 ફૂટ ડાયમીટરની પાઇપો નાખી, 100 કિલોમીટર નાખી, અવળી દિશામાં નાખી, ઊંધા ઢાળ પર નાખી અને એનું પાણીને પંપ કરીને કર્યું. આજે દુષ્કાળી એરિયામાં રોકાઈ શકતો નથી. લોકો યાદ કરે છે, પીવાનું પાણી બનાસકાંઠાને આપ્યું, પીવાનું પાણી મધ્ય ગુજરાતને આપ્યું, પીવાનું પાણી દરિયાના કિનારે આવેલા કાંઠાના વિસ્તારોને આપ્યું. આ મારી સિદ્ધિઓ છે અને આના અંદર મુખ્યમંત્રીઓનો એટલો મોટો સહયોગ મળ્યો કે હું આ કામ કરી શક્યો. એક એન્જિનિયર તરીકે મને જે સમજ પડી એ કરી, એના કરતાં એન્જિનિયર કરતાં પણ વધારે મારી નિષ્ઠા, હાર્ડવર્કિંગ અને ઓનેસ્ટી હતી અને એ મેં કર્યું છે. જે કે લોકોએ મને ન્યાય કર્યો છે, હું આજે ચૂંટણીમાં ઊભો છું, ફરી વખતે હું એમના ત્રાજવામાં બેસવાનો છું. અગર જો મેં ભૂલ કરી છે તો મને સુરતની પ્રજા શિક્ષા કરશે અને જો મેં ભૂલ નહીં કરી હોય તો એ મને હથેલીમાં ઉપાડી લેશે, એ જ એનું માપ છે. એના સિવાય બીજું કોઈ માપ મારી જોડે નથી. એક વાત, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં અધિકારીઓ બેફામપણે વર્તી રહ્યા છે તેવો આક્ષેપ છે. તેઓ ગાટતા નથી, કોઈક સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોય તે રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ તેઓ માન આપતા નથી અને જે પણ કંઈક કામો થાય છે તે ક્યારેય પણ પૈસા લીધા વગર થતા નથી. ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે, આવી વ્યાપક ફરિયાદો સમાજમાં ઉઠવા પામી છે. આ બાબત આપનું શું માનવું છે? મેં સરકારના એક પ્રતિનિધિ તરીકે એમ કહું કે કોઈ પણ વસ્તુના સુધારા કરવા હોય તો નરેન્દ્રભાઈને 10 વર્ષ લાગ્યા છે. આજે હું તમને કહું કે હું મારી જોડે અન્ન નાગરિક પુરવઠા ખાતું છે, એની અંદર થતો ભ્રષ્ટાચાર દુનિયાનો સૌથી મોટા મોટો ભ્રષ્ટાચાર અન્ન નાગરિક પુરવઠામાં થતો હતો અને આખા દેશમાં થાય છે. કેન્દ્રમાંથી નીકળેલો અનાજનો પુરવઠો, કેન્દ્રમાંથી નીકળેલો કેરોસીનનો પુરવઠો, કેન્દ્રમાંથી નીકળેલો ગેસનો પુરવઠો બેફામ રીતે લોકોની અંદર વેચાઈ જતો હતો. એ જ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન નીચે મેં એ કામ કર્યું છે અને મારી જોડે કરાવ્યું છે અને હું આજે કહી શકું કે આ એને નાથ્યો છે. અમે 12 કરોડે રેશન કાર્ડ બનાવ્યા છે. એના કારણે જેમ તમે બેંકમાંથી એટીએમ પદ્ધતિથી તમે જેમ બેંકમાંથી પૈસા કાઢો એમ મારા અનાજ નીકળે છે અને અનાજ ગોડાઉનમાં કેટલું છે, ત્યાં તમારા ત્યાં કેટલું છે, એ આખી સિસ્ટમ ઓટોમેટિક અમે ઊભી કરી છે, કોમ્પ્યુટરાઇઝ છે. એના કારણે કરોડો રૂપિયા અમે બચાવી દીધા છે. એના કરતાં ગરીબોનું અનાજ કોઈ ઉપાડી ન જાય એની ફૂલપ્રૂફ વ્યવસ્થા કરી છે. એવા સમયે આ અનાજની અંદર 2 નંબરનું કરનારા લોકો એમ કહેવા ફરી વળે કે આમાં ભ્રષ્ટાચાર કરવો પડે છે અને નંબરનો કાબૂ કરે છે, તો એમને પૂછો કોઈ હવે કેમ નથી આવતું પેપરોમાં કે વર્તમાનપત્રોમાં કે અમે આ ઉપાડી ગયા છે. 200થી વધારે લોકોને જેલમાં પૂરી કાઢ્યા છે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં નરોત્તમભાઈના શુભ હસ્તે. એ લોકો આજે બી અંદર સળે છે, 6-6 મહિના હું જેલ કરું છું. સાહેબ, આ બધું કરવા માટે કઠણ નિર્ણાયક બળ જોઈએ અને નરેન્દ્ર મોદીમાં એ બળ એ વૃત્તિ છે અને એના કારણે આ વિભાગનો એક એક્ઝામ્પલ આપ્યો. એવું તમે બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ, તમે ઇઝી મની કરીને બીજાને પૈસા આપીને વાત કરીને સરકારને બદનામ કરવાની જે પદ્ધતિઓ છે એટલી સારી નથી. એને પણ અમે શોધી કાઢીશું કે કેવી રીતે બદનામીઓ થાય છે, કારણ કે બદનામી આપનાર અને બદનામી લેનાર એ બંને સરકાર એમાં નથી હોતી.
અને એને એને કહેતા હોય કે સરકાર અધિકારીઓ બેફામ થઈ ગયા છે, એના કરતાં જે લોકો ખોટું કામ કરે છે એને કેવી રીતે નાથવા, એના પર્યાય અમે શોધી કાઢીશું. ભાઈ, સરકાર હોય એટલે યોજના હોય, એ યોજનાની અંદર રાજ્ય સરકારના પૈસા હોય તો કેન્દ્ર સરકારના પણ પૈસા હોય, પરંતુ એ તમામ યોજનાઓને ગુજરાત સરકાર પોતાના નામે ચડાવીને કેન્દ્ર સરકારની અવગણના કરે એ કેટલું યોગ્ય છે? જુઓ સાહેબ, પૈસાને કોઈ કલર હોતો નથી ને પૈસા એમના કોઈ કેન્દ્રના હોતા જ નથી. પૈસા અમારા રાજ્યોમાંથી જતા પૈસા, એમાંથી એટલા પૈસા એ આપતા નથી અને આપ્યા પછી એ લોકો એમ ઈચ્છે છે કે અમે એમનો પ્રચાર કરીએ. નાણાં અમારા જ છે, અહીંથી જાય છે, વાયા ત્યાં થઈને આવે છે, એ નાણાં ગુજરાત સરકારના છે અને એની અંદર એ એમ કહે કે આ બધા પૈસા અમારા છે એ કેટલા અંશે સાચો છે? શું ઇન્કમટેક્સ અહીંથી નથી લેતા? શું ઉદ્યોગોના અંદર એનો અહીંનો ટેક્સ નથી લેતા? આ બધું લઈ ગયા પછી એમ કે આ બધા પૈસા અમારા છે, તો અમારું શું છે? તો આ રાજ્ય છે, આ રાજ્યનો કોઈ અધિકાર નથી. અહીંના પૈસા લઈને તમે ત્યાં આગળ અન્ય રાજ્યોમાં તમે ફાળવી દો છો, એનો તમને સંકોચ નથી થતો? અમારા જેટલા લઈ જાઓ છો એના 5% પૈસા અહીંયા નથી આપતા. આ પૈસા કોના કહેવાય? 100 રૂપિયા લઈને 5 રૂપિયા આપવા એ કોઈ સારો ન્યાય નથી? અને સતો આશા રાખે કે અમારા પૈસા છે એ વાત ખોટી છે. ઇટ ઇઝ અ લોજિક મેથેમેટિક્સ, ઇટ્સ નોટ અ કરેક્ટ મેથેમેટિક્સ. સાચી વાત એ છે કે ગુજરાતનો પૈસો ત્યાં જાય છે, ત્યાંથી પાછો મોકલવાનો છે, એને જ બંધારણીય પદ્ધતિ છે. એટલે એ એમ કહેતા હોય કે અમે આ કરીએ છીએ, નહીં તો પછી તમને સરકાર કોણ કહે? કાલે ઉઠીને તો એમ કહે છે કે રેલવે પણ અમારી છે ને અમારે પૈસા જ છે, તો આ રેલવેની અંદર અમારી ટિકિટ નથી ભરવી પડતી? ધીસ નોટ કરેક્ટ. ઉજવણીઓ, ખેલ મહાકુંભ હોય, ગરીબ મેળા હોય, અનેક ઉત્સવોની પાછળ લાખોનો ખર્ચો હોય, એ ખર્ચો બરોબર મેનેજ થઈ જતો હોય અને એને કારણે અધિકારીઓનો સમય બગડતો હોય, બાકીના કામો પેરાલિસિસ થઈ જતા હોય, આ એક આ સરકારની એક બહુ નીતિ રીતિ રહી છે. શા માટે આ બધું? એક વાત કહું, તમે રમત રમવા જાઓ, અગર તો એક્સરસાઇઝ કરવા જાઓ, એ સમય બગડ્યો કહેવાય? તમારું આરોગ્ય સુધરે અને તમે સારી રીતે કામ કરો તો એને રમતનો એ ભવાડો કહેવાય? એ રમતને અંદર થયેલો ખર્ચ એને એ ખર્ચ કહેવાય? ગરીબોને મેળા કરીને અમે પૈસા એમના અધિકારના પૈસા ભેગા કરીને અમે આપીએ એને મેળો કહેવાય? આ તો લોકોના અધિકારના પૈસા અમે આપવાની એક ઓછામાં ઓછી સિસ્ટમથી નાણાકીય વ્યવસ્થા આપીએ છીએ, એને એને પેલો કહે છે. અચ્છા, લોકોને સંસ્કારિતા આપવા માટે ન લડવું, ન ઝઘડવું, ન સારું એનું સારી રીતે એનો અમારો નરેન્દ્રભાઈ મોદી સદભાવના મિશન કરે, લોકોને બધાઓને સાથે કહે, તો એમને આંખોના કણાની જેમ ખૂંચે છે. અમારે આવું કંઈ કરવાનું જ નહીં, પછી એને મેળો કહે છે? આ મેળો નથી, આ તો એન્વાયરમેન્ટ છે, આ તો સંસ્કાર આપવાની પદ્ધતિ છે. આ દેશમાં આના ઉપર જ ચાલે છે અને આ દેશ આ રીતે મોટો થયેલો. અમારી સંસ્કારિતા, અમારો ધર્મ, અમારી સિસ્ટમ બધાઓને હાથે લઈને ચાલવાની છે. એની અંદર આ નવી પદ્ધતિઓ એમને જોયેલી નથી ને, કારણ કે પહેલું તો રાજાઓ ગયા અને રાજા અંગ્રેજો ગયા અને અંગ્રેજો ગયા પછી આ કોંગ્રેસ અંગ્રેજો ગયા, બીજા નંબરના અંગ્રેજો. એ લોકો કોંગ્રેસ છે એ સેકન્ડ ટાઈપની બ્રિટિશરો જેવી હતી. હવે એમને આ બધું ગમતું નથી સાહેબ. એના માટે માપ છે ને, માપ ફૂટપટ્ટી, એનું મેઝરમેન્ટ એ આ ઇલેક્શન છે. ઇલેક્શનમાં અમે જોઈશું કે પ્રજા એમને ન્યાય કરે છે કે અમને ન્યાય કરે છે. પછી તો નહીં બોલાય ને, પછી એમનો અધિકાર તો જતો રહેશે ને. ત્યારે બંધ કરવાની મારી અપીલ છે કે કમસે કમ પ્રજા તમારું ઠેકાણું બતાવે, અગર તો અમને ન્યાય કરે ત્યાર પછી તો બોલવાનું બંધ કરો. એક અંતિમ પ્રશ્ન, આપના મતદાતાઓને આપનો સંદેશો અને આપ આપના મતદાતાઓને કયા વચનથી બંધાવો છો? મિત્રો, મારા મતદાર ભાઈઓ બહેનો, આપની પાસે હું ફરીવાર આવ્યો છું. આપે તમારા નરોત્તમભાઈને ઓળખો છો, જાણો છો. શક્ય એટલી મારી શક્તિ અને આવડત પ્રમાણે તમારી સેવા કરવાની મેં તક લીધી છે. આ 5મી વખત પણ હું તમારા જોડે આવ્યો છું, આવી રહ્યો છું. ત્યારે તમે મને ઓળખીને, મને સમજીને તમારા ભવિષ્ય માટે, સુરતના ભવિષ્ય માટે, ગુજરાતના ભવિષ્ય માટે, અગર આપને આપનો નરોત્તમભાઈ અનુકૂળ હોય, આપના માટે યોગ્ય ઉમેદવાર હોય, તો મને ન્યાય કરી અને પછી તમે
મારા માટે યોગ્ય કરવા માટે મારી અપીલ છે. સુરતનો વિકાસ કરવાનો છે, ગુજરાતનો વિકાસ કરવાનો છે. હું જે કોઈ સ્ટેજમાં જે સ્થિતિમાં હઈશ એ સ્થિતિમાં આપનું પ્રતિનિધિત્વ કરવાનું જો મને ગૌરવ મળશે તો આપને અન્યાય નહીં થવા દઈશ, એ મારો સંદેશો છે. દર્શક દોસ્તો, આ હતા મંત્રી શ્રી નરોત્તમભાઈ પટેલ અને ઉધના મતક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી નરોત્તમભાઈ પટેલ સુરત ચેનલના ટક્કર કાર્યક્રમમાં. નરોત્તમભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને જયેશ કંસારાને રજા આપશો. નમસ્કાર.